श्री कृष्ण फ्रेंड्स, केम छो? आई होप तुम बधा मजामां छो अने थैंक यू सो मच. घणा बधाईनो तमारो मने मेसेज मळ्या छे कि जस्ट टू मेक श्योर कि अहींया बधुं बराबर छे, कारण कि मैं घणा वखतथी कोई विडियो पोस्ट नथी कर्यो. तो आई एम सो सॉरी गाइज, पण बहु बधुं लाइफ बहु बिजी थई गई थी, हेक्टिक थई गयुं हतुं, एटले कोई विडियो मारथी पोस्ट नता थया. तो हवे रेग्युलर हूँ आ चेनल पर विडियो पोस्ट करती रहीश. पर मारो जे मोटो सन छे एनी यूनिवर्सिटी में इंटर्नशिप मळी थी, एटले एक महीना माटे त्यां गयो. तो ज्यारे जवानो हतो ए पहेला जे बधी तैयारी करवानी हती ए बधुं कर्युं, अने त्यां गया पछी थोड़ा ज टाइममां एने 2-3 दिवस माटे शरदी उधरस थई गया था. हवे आवा टाइममां एक छींक आवे, उधरस थाय, ऑब्वियसली टेन्शन तो थई ज जाय कि शुं हशे. अने एमां ज्यां गयो तो ए मारा घरेथी 3-1 कलाकनो रस्तो छे, અને એ લોકો અમને એને મળવા પણ નહોતા દેતા, કારણ કે જસ્ટ બીકોઝ ઓફ ધ કોવિડ અત્યારે, કે એક વખત અંદર આવી ગયો પછી એનો જે પ્રોગ્રામ પતશે પછી જ એને બહાર નીકળવાનું હતું. સો ઓબ્વિયસલી ટેન્શન થઈ જ જાય, કારણ કે છોકરાઓ કોઈ દિવસ ઘરની બહાર ના નીકળ્યા હોય, ફર્સ્ટ ટાઈમ આવી રીતે જતા હોય, એક મહિના માટે ત્યાં રહેવાનું બધું હતું એને, એટલે ટેન્શન તો થઈ જાય. પણ 2-3 દિવસની અંદર એને બધું નોર્મલ થઈ ગયું હતું, કારણ કે નવા એન્વાયરમેન્ટમાં છોકરાઓ જાય, ઘર જેવું તો ક્લીન ત્યાં હોય નહીં, એટલે ઓબ્વિયસલી યુ નો કંઈક આવું થઈ જાય. પણ આપણો નેચર છે કે ટેન્શન તો થઈ જ જાય. અને હવે તો એ આવી ગયો છે પાછો, હમણાં 2 દિવસ પહેલાં જ એ આવ્યો, એટલે હવે તો પાછું બેક ટુ નોર્મલ રૂટીનમાં તો ચાલુ થઈ ગયું છે. પણ આજે જે તમારી સાથે વિડીયો શેર કરું છું ને એ મીલ પ્લાનિંગનો છે. ડઝન્ટ મેટર કે તમે વર્કિંગ મોમ છો, તમે ઘરે છો, પણ થોડું આવી રીતે તૈયારી તમે કરીને રાખો ને તો તમારી લાઈફ બહુ ઇઝી થઈ જશે. અને આની પાછળનું ખાલી એટલું જ કરવાનું છે કે તમે થોડુંક આવી રીતે પ્લાનિંગ કરીને રાખો ને તો આખો દિવસ તમારો કિચનમાં જાય નહીં, અને તમે એ કરી શકો જે તમને ગમે છે. કારણ કે સી, એઝ અ મધર, એઝ અ વાઇફ, આપણે ઓલવેઝ આપણું ફોકસ આપણા કિડ્સ, આપણા હસબન્ડ, આપણું ફેમિલી, બસ એના ઉપર જ હોય. તો કોઈ દિવસ આપણે આપણા ઉપર એ ફોકસ નથી મૂકતા એટલું જેટલું મૂકવું જોઈએ આપણે. તો આ કરવાનો પર્પઝ ખાલી એટલો છે કે જેથી કરીને તમારી લાઈફ થોડી કિચનમાં ઇઝી થઈ જાય. આવી રીતે થોડું પ્રિપરેશન કરીને તમે રાખ્યું હોય તો તમારો એટલો બધો ટાઈમ સ્પેન્ડ કિચનમાં ના થાય. કારણ કે જે રીતનું આપણું ખાવાનું છે કે 3 ટાઈમ પ્રોપર ખાવાનું બનાવતા હોઈએ, અને ખાવાનું બનાવ્યા પછી પણ એની પાછળ ઘણી બધી વસ્તુઓ આપણે કરવી પડતી હોય છે, તો થોડું આવું પ્રિપરેશન કરીને રાખ્યું હોય તો બસ ફટાફટ આપણું કામ પતી જાય. અને આઈ વુડ સે કે તમને જે ગમે એ કરો, યુ નો, તમારી જે હોબી હોય કે તમને વાંચવાનું ગમે વાંચો, તમે તમને વોક કરવા જવું છે વોક કરવા જાઓ, તમને મ્યુઝિક સાંભળવું ગમે તમે મ્યુઝિક સાંભળો, પણ આખા દિવસમાં થોડો ટાઈમ તમે તમારા માટે કાઢો કે યુ નો, જેથી કરીને તમે તમારું ધ્યાન રાખશો ને તો તમે વધારે ધ્યાન તમારા ફેમિલીને ઉપર એટલું જ રાખી શકશો. તો ધેર ઇઝ નો રાઇટ વે, રોંગ વે ઓફ ડુઈંગ એનીથિંગ. ડઝન્ટ મેટર, લાઈક આઈ સે, કે તમે વર્કિંગ મોમ છો કે ઘરે છો, તમે આવું થોડું મીલ પ્લાનિંગ કરીને રાખો ને તો બહુ તમારો ટાઈમ બહુ ઇઝી કિચનમાં જશે અને ફટાફટ કામ પતી જશે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે છે. અને લાઈક આઈ સે કે હવે હું રેગ્યુલર વિડીયો પોસ્ટ કરતી રહીશ આ ચેનલ ઉપર. અને આ મીલ પ્લાનિંગનું એવું નથી કે આ રીતે જ કરવાનું, આ રીતે જ કરવાનું, યુ નો, ધેર ઇઝ નો રાઇટ વે રોંગ વે. તમને જે ઇઝી પડે, તમે જે ફેમિલીમાં તમારું જે રીતનું તમારું સેટ થતું હોય એ રીતે તમે કરી શકો. તો થોડી આવી તૈયારી કરીને રાખો ને તો બિલીવ મી બહુ ઇઝી પડશે તમને. તો શેર કરું છું તમારી સાથે મારું મીલ પ્લાનિંગ. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવે છે. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેજો. એન્ડ યસ, આઈ ડુ પ્રોમિસ નાઉ કે હું બહુ રેગ્યુલર પોસ્ટ કરતી રહીશ આ ચેનલ ઉપર. સો મીલ પ્લાનિંગ તમે બે રીતે કરી શકો. એક તો છે કે તમે પહેલાં મેન્યુ બનાવી દો આખા વીકનું કે તમને શું બનાવવું છે, અને એ પ્રમાણે ગ્રોસરી શોપિંગ કરો અથવા તો સ્ટોરમાંથી તમને જે ગમે એ તમે લઈ આવો. અને જે ગ્રોસરી શોપિંગ તમે કર્યું હોય એના બેઝ ઉપર તમે તમારું આખા વીકનું મેન્યુ બનાવો. તો આજે તમારી સાથે જે મીલ પ્લાન હું શેર કરું છું એ બેઝિકલી મેં જે રીતે ગ્રોસરી શોપિંગ કર્યું છે એના બેઝ ઉપર હું મારા આખા વીકનું મીલ પ્લાન કરીશ. તો સૌથી પહેલાં જે કઠોળ છે, દાળ છે, જેને મારે પલાળીને રાખવાના છે, એ સૌથી પહેલાં હું કરીશ. તો અહીંયા મારી પાસે મિક્સ કઠોળ છે,
આ કઠોળની તુવેર છે અને મારી પાસે તુવેરની દાળ છે. તુવેરની દાળમાંથી હું બનાવીશ ગુજરાતી દાળ. અને આ કઠોળ છે એ કઢી સાથે અથવા તો એમને રોટલી સાથે પણ ખાલી તમે બનાવો તો પણ બહુ ટેસ્ટી લાગતા હોય છે. અને હું ઓલવેઝ આ જે કેનમાં આવે છે બીન્સ એ પણ રાખતી હોઉં છું. કારણ કે ઘણી વખત એવું બને કે પલાળવાના રહી ગયા હોય અથવા તો કંઈક ઉતાવળમાં બનાવવું છે તો આ બધા બહુ હેન્ડી રહે છે. તો મારી પાસે છોલે છે, રાજમા છે અને આ બ્લેક બીન્સ છે. અને બીજી જે વસ્તુ છે એ છે આ બ્રાઉન રાઈસ. તો આ બ્રાઉન રાઈસ પણ હું ઓલવેઝ રાખતી હોઉં છું. કારણ કે જે રેસીપી હું તમારી સાથે શેર કરીશ, જો તમે ઇવન બ્રાઉન રાઈસ ખાવાના શોખીન ના પણ છો છતાં પણ આ રેસીપી એક વખત ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અને બ્રાઉન રાઈસ ખાવામાં બહુ હેલ્ધી છે અને બનાવવા ફટાફટ થઈ જાય છે. બસ આ બેગને ખાલી 10 મિનિટ ગરમ પાણીમાં રાખવાની હોય છે અને બ્રાઉન રાઈસ તૈયાર થઈ જાય છે. તો આની રેસીપી પણ હું આગળ તમારી સાથે શેર કરું છું. એટલે આવી રીતે અમુક જે વસ્તુઓ હોય કે જે ફટાફટ થઈ જાય એવી પણ હું પેન્ટ્રીમાં રાખતી હોઉં છું. તો અહીંયા મારી દાળ કઠોળ બધું મેં પલાળીને રાખી દીધું છે અને મારી પાસે જે પણ શાક હતા એ બધાને મેં કાપીને તૈયાર કરી દીધા છે, જેથી કરીને જ્યારે પણ મને શાક બનાવવું હોય ત્યારે જે સૌથી વધારે એનો ટાઈમ કાપવામાં જતો હોય છે તો એ ટાઈમ આપણો બચી જાય. અને શાક કેવી રીતે ફટાફટ બનાવવું એની પણ આગળ તમારી સાથે હું રેસીપી શેર કરું છું. તો જ્યારે પણ હું શાક કાપું ત્યારે એનું ધોતી નથી, કારણ કે જો ધોઈને પ્રોપર સુકાય નહીં, એનું મોઇસ્ચર રહી જાય તો બહુ ફટાફટ ખરાબ થઈ જતા હોય છે. અને ઓલવેઝ એને હું સ્ટોર કરવા માટે આ જે બેગ આવે છે એ યુઝ કરતી હોઉં છું અથવા તો આ પ્લાસ્ટિકના કન્ટેનર. આ BPA ફ્રી છે અને બહુ સરસ રીતે ફ્રીઝમાં બધું ગોઠવાઈ જતું હોય છે. મેં ચટણી પણ બનાવીને તૈયાર રાખી છે. તો અહીંયા છે મારી પાસે સેન્ડવિચની ગ્રીન ચટણી, લસણની થોડીક ચટણી બનાવી છે અને જો સાઉથ ઇન્ડિયન બનાવું એની સાથે કોકોનટની ચટણી પણ મેં બનાવીને તૈયાર રાખી છે. અને ઇન્ડિયન સ્ટોરમાંથી હું આ રોટલી લઈ આવી છું. જો તમે અહીંયા US માં છો તો આ રોટલી જરૂરથી ટ્રાય કરજો, ઇન્ડિયન સ્ટોરમાં તમને મળી જશે. બહુ જ સોફ્ટ, જેમ ઘરે રોટલી આપણે બનાવતા હોઈએ એના જેવી જ થાય છે. બધી રોટલી ફૂલે છે. અને પીઝા બનાવવાના હતા આ વીકમાં તો એનો લોટ પણ હું તૈયાર સ્ટોરમાંથી લઈ આવી છું. જ્યારે પણ ઇન્ડિયન સ્ટોરમાં જાઉં ત્યારે ડોસા ઇડલીનું બેટર જે આવે છે એ પણ 2-3 હું કન્ટેનર રાખતી હોઉં છું, જેથી કરીને અગેન કોકવાર લંચમાં કે ગમે ત્યારે થોડું ખાવાની ઈચ્છા હોય કે કંઈક ફટાફટ બનાવવું હોય તો આપણું બેટર તૈયાર હોય. અને ઘણી વખત આ જે કાપેલા ઓલરેડી તૈયાર ફ્રૂટ આવતા હોય છે એ પણ હું રાખું છું કે ટાઈમ બચી જાય તમારો. તો જે પણ તમને અનુકૂળ આવતું હોય, તમારી ફેમિલીમાં જે રીતે વર્કઆઉટ થતું એ રીતે થોડું પણ આવી રીતે મીલ પ્લાન કરીને તમે રાખો ના તો બહુ ઇઝી પડી જાય છે. જ્યારે પણ કંઈ પણ બનાવવું હોય તો ફટાફટ તમે બનાવી શકો. તો હવે તમારી સાથે જે બ્રાઉન રાઈસ અને છોલેની રેસીપી છે એ હું શેર કરીશ. અગેન આઈ વુડ સે કે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. ઇવન તો તમને બ્રાઉન રાઈસ નથી ભાવતા છતાં પણ આ રીતે તમે બનાવશો તો બહુ ટેસ્ટી બનશે. તો અહીંયા પેનમાં હું થોડું તેલ લઉં છું. અહીંયા હું આવાકાડો તેલ જે આવે છે એ યુઝ કરું છું. એની અંદર થોડી કાપેલી ડુંગળી એડ કરી દઈશ. એને બહુ સાંતળવાની નથી, થોડીક જ એને રાખવાની, લાઈક આઉટ સે 1-2 મિનિટ સુધી. અને લીલા મરચાં થોડાક એડ કરી દઈશ. આ લીલા મરચાંની પણ તમારી સાથે હમણાં હું રેસીપી શેર કરું છું કે એને તમે લાંબો ટાઈમ કેવી રીતે તમે રાખી શકો. અને બસ એ પછી જે મારી પાસે છોલે છે કેનમાં મેં એને પ્રોપરલી વોશ કરી લીધા હતા અને એ હું અહીંયા એડ કરું છું. તો આવી રીતે બાફેલા છોલે તમારી પાસે તૈયાર છે. 10 મિનિટની અંદર તમારું બ્રાઉન રાઈસ તૈયાર થઈ જાય. તો આ તમે કિડ્સને લંચમાં આપો અથવા તો હું ઘણી વખત અમારા હસબન્ડને પણ લંચમાં આપી દેતી હોઉં છું, કારણ કે અગેન બહુ હેલ્ધી છે. અને તમે જોયું એવી રીતે સિમ્પલ છે, કોઈ એવા મસાલા કે કશું જ એડ કરવાનું નથી. બસ ખાલી મીઠું તમે ઉપરથી થોડું એડ કરી દો અને હું કોથમીર એડ કરી દઈશ ઉપર. અને ધેટ્સ ઇટ, આપણા છોલે અને બ્રાઉન રાઈસ તૈયાર છે. બહુ સિમ્પલ છે બનાવવામાં, બહુ એટલા કોઈ ફ્લેવર નથી. પણ આ સિમ્પલ ખાલી જે ડુંગળી અને લીલા મરચાં એડ કર્યા એનાથી બહુ જ સરસ ટેસ્ટી બનશે. અને હવે તમારી સાથે હું શેર કરીશ કે લીલા મરચાંને ફ્રેશ લાંબા ટાઈમ સુધી તમે ફ્રીઝમાં કેવી રીતે રાખી શકો. તો અહીંયા પેનમાં થોડું મેં તેલ લીધું છે. તેલની અંદર આ ક્રશ કરેલા જે લીલા મરચાં છે એ હું એડ કરી દઈશ. અને 1-1.5 મિનિટ સુધી તમારે એને સાંતળવાના છે. થોડુંક જ મીઠું એડ કરવાનું અને ધેટ્સ ઇટ. તમે આ રીતે કરીને ફ્રીઝમાં તમારા મરચાં રાખશો તો એ લાંબા ટાઈમ સુધી ફ્રેશ રહેશે, ગ્રીન કલર પણ એનો એવો ને એવો રહેશે.
આ એકચ્યુઅલી મારા નાની આવી રીતે કરતા હતા, કેમ કે વર્ષો પહેલાં કંઈ ફ્રીઝ નહોતા, તો આવી રીતે સાંતળી અને રાખતા હતા. તમે આની અંદર લસણ પણ એડ કરી શકો, તો લસણ અને લીલું મરચું ક્રશ કરીને તમે રાખશો તો એ પણ લાંબા ટાઈમ સુધી તમારું ફ્રેશ રહેશે. તો અહીંયા આ જે છોલેને રાઈસ બનાવ્યા છે એ તૈયાર છે, અને લીલું મરચું જે આપણે બનાવ્યું એ છે, અને આ છે લસણ. લસણ પણ અહીંયા આવી રીતે ફોલેલું તૈયાર મળે છે, તો હું એ જ લાવીને રાખતી હોઉં છું, કારણ કે એને ફોલવામાં ટાઈમ ખાસો જતો હોય છે. તો જો આવી રીતે તૈયાર કરેલી થોડી વસ્તુ હોય ને, તો જ્યારે પણ કંઈ પણ બનાવવું હોય તો ફટાફટ આપણું બની જાય. અને હવે તમારી સાથે શેર કરીશું કે ફટાફટ શાક કેવી રીતે બનાવવાનું. તો તેલમાં અહીંયા મેં થોડી રાઈ એડ કરી છે, એની અંદર હવે હું એડ કરીશ થોડી હિંગ. અને આ જે શાક જે ટીંડોળા બટાકાનું હું બનાવું છું, ટીંડોળા તો તમે જોયા કે પહેલાં મેં એને સમારીને રાખ્યા હતા અને થોડા બટાકા મેં અંદર એડ કરી દીધા છે. મીઠું એડ કરીશ, અને નેક્સ્ટ મેં એની અંદર એડ કરું છું થોડી હળદર, લાલ મરચું અને ધાણા જીરું. જે પણ આપણે મસાલો કરતા હોઈએ ને, બધો કરી દેવાનો અંદર. પ્રોપરલી હું બધું મિક્સ કરી દઈશ. અને અહીંયા મારી પાસે છે ઓવન સેફ પ્લેટ. આ શાક જે છે આપણે ઓવનમાં બનાવીશું. તમારી પાસે જો ઓવન છે તો એનો ડેફિનેટલી આવું જ છે કે યુઝ કરો. તમે આ શાક વિધિન 20 મિનિટની અંદર તમારું તૈયાર થઈ જશે, અને તમારે થોડી થોડી વાર એને ચેક પણ નહીં કરવું પડે કે ચડ્યું કે નથી ચડ્યું, કશું જ નહીં. 350 ઉપર હું એને ઓવનમાં 20 મિનિટ સુધી મૂકી દેતી હોઉં છું, અને ધેટ્સ ઇટ. વિધિન 20 મિનિટ્સ તમારું આ શાક તૈયાર થઈ જશે. હું કોઈ પણ શાક બનાવવાના હોય, જે ડ્રાય શાક આપણે બનાવીએ છીએ, એ બધા શાક તમારા અંદર ઓવનમાં તૈયાર થઈ જશે. અને 20 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો એવી રીતે શાક એકદમ સરસ ચડી ગયું છે, અને યુ નો છૂટું રહ્યું છે. એવું નથી કે બહુ આમ લોચો થઈ ગયું છે કે એવું જરાય નથી. અને જો તમે કુકરમાં બનાવતા હોય, પ્રેશર કુકરમાં, તો પ્રેશર કુકરનો એક ટેસ્ટ આવતો હોય છે બાફેલાનો, પણ આમાં એ ટેસ્ટ બિલકુલ નહીં આવે, અને બહુ સરસ તમારું શાક તૈયાર થઈ જશે. અને આ જે ઇડલી ઢોસાનું બેટર મેં લાવીને તૈયાર રાખ્યું હતું, એમાંથી અહીંયા મેં ઇડલી બનાવી છે. તો આવી રીતે લંચમાં છે કે અત્યારે વેકેશન છે, છોકરાઓ ઘરે હોય અને કંઈ ફટાફટ બનાવવું હોય, તો આવી રીતે જો ઇડલી બેટર તૈયાર હોય તો એમાંથી તમે ઢોસા, ઉત્તપમ, ઇડલી કંઈ પણ ફટાફટ બનાવી શકો. અને હવે તમારી સાથે હું દાલ ભાજીની શાકની રેસીપી શેર કરું છું, જે આપણે બનાવીશું પ્રેશર કુકરમાં. તો એના માટે હું અહીંયા જે બેબી સ્પીનચ આવે છે એ યુઝ કરું છું. મગની દાળ છે, એને તો પલટતા જરાય વાર ના લાગે. અને અહીંયા કુકર છે, પ્રેશર કુકર મારી પાસે, એમાં થોડું તેલ હું એડ કરીશ. હું આવાકાડો ઓઇલ યુઝ કરું છું, અને એની અંદર હવે એડ કરીશ થોડીક રાઈ, અને એ પછી થોડીક હિંગ એડ કરીશ એની અંદર. આ શાક પણ તમે બહાર બનાવી શકો, પણ અગેન પ્રેશર કુકરમાં બહુ ફટાફટ થઈ જાય. અને બેઝિક મસાલા એડ કરું છું હું અંદર, હળદર, ધાણા જીરું, લાલ મરચું, દાળ એડ કરી, અને હવે પાલક એડ કરી દઈશ એની અંદર. બધું પ્રોપરલી મિક્સ કરી થોડુંક જ પાણી એડ કરવાનું, અને દેટ્સ ઇટ. એક કે બે તમે વિસલ થાય ત્યાં સુધી તમે રહેવા દેશો, અને તમે જોશો કે તમારું શાક એકદમ છૂટું, જરાય દાળ જે છે એ મૂસી નહીં થાય, અને બહુ સરસ શાક આ તૈયાર થઈ જાય છે. તો આવી રીતે તમે પ્રેશર કુકરમાં પણ બનાવી શકો. તો અમુક શાક છે જે હું આવી રીતે પ્રેશર કુકરમાં બનાવું છું, પણ મને એકચ્યુઅલી બીજા જે શાક છે એનો પ્રેશર કુકરનો ટેસ્ટ નથી ગમતો. તો દેટ્સ ઇટ. અહીંયા મારું બધું જે શાક મેં સમારીને રાખ્યું છે, જે હું પછી યુઝ કરવાની છું, એ બધું પ્રોપરલી મેં પેક કરી દીધું છે, એટલે ફ્રીઝમાં પ્રોપરલી હું એને ઓર્ગેનાઇઝ કરી શકું. તો દેટ્સ ઇટ. આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને થોડો પણ જો હેલ્પફુલ રહ્યો છે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એ પણ કરી લેજો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું બહુ જલ્દી તમને એક બીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.